બનાસકાંઠા જિલ્લાના દાતા ખાતે ખુલ્લેઆમ પશુપાલકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી હોવાનો વિડીયો સામે આવ્યો છે. જો કે આ છેતરપિંડી દાતા તાલુકાના છોટા પીપોદરા ગામે થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે. રાત દિવસ મહેનત કરી પશુઓનો ઉછેર કરતા પશુપાલકો પશુઓના દૂધને ડેરીમાં ભરાવી રોજની આજીવિકા મેળવતા હોય છે અને પોતાના ઘર પરિવાર આ પશુઓ પર નિર્ભર હોય છે. એવામાં આ નિર્દોષ પશુપાલકો આ રીતે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, જે તેમની જાણ બહાર હતું. પરંતુ આ સમગ્ર ઘટના એક જાગૃત પશુપાલકના ધ્યાને આવતા તેને સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જો કે દાતાના પીપોદરા ગામની ડેરીમાં જ્યાં સમગ્ર ગામના પશુપાલકો દૂધ ભરાવવા આવે છે, પરંતુ આ ડેરીમાં છેલ્લા 1.5 માસથી ફેટ મશીન બંધ હાલતમાં છે. તેમ છતાં દૂધના ફેટ આપવામાં આવી રહ્યા છે. ડેરીના કર્મચારી દ્વારા પોતાની ધારણા મુજબ પોતે જ ફેટ નક્કી કરી દૂધ લઈને ઓછા ફેટ આપતા પશુપાલકોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. જો કે પીપોદરા ગામના ભોળા પશુપાલકો સાથે આ રીતે છેતરપિંડી આચરી તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આવી રીતે જગજાહેર દૂધ ડેરીના સંચાલકો દ્વારા ભોળા ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે તે કેટલા અંશે વ્યાજબી છે તે લાગતા વળગતા અધિકારીઓએ સમજવાની વાત છે. તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્વારા આ દૂધ મંડળીના સ્ટાફ ઉપર શિસ્તના પગલાં ભરીને ઉદાહરણ બેસાડવું જોઈએ, જેથી આવા ભોળા ખેડૂતો સાથે અન્યાય ના થાય. પીપોદરા ગોમમાં દેરી સાહેબ સારી છેડે છે વર્ષોથી, પણ આ લોકો થોડી ગોભણ કરી છે કે આ મશીનમાં આ લોકો ગોભણ કરી છે. તે બે બે ફેટ ને 3 ફેટ ઉપરથી બધા જ દરી બેસોના હોજો કે ગાયના હોય, શંકર ગાય હોય, દેશી ગાયના બધું હરખું. કેટલા ટાઈમથી છે આ? ટાઈમથી છે લગભગ મહિના ઉપરનું છે. ગામ છોટા પીપોદરા, અહીંયા છોટા પીપોદરાની અંદર ડેરીની અંદર બહુ ગ્રાહકોને બહુ તકલીફ છે. કેવી રીતના? એટલે એમો મશીન 1.5 મહિનાથી બગડી લીધું, ફેટ અંદર સારી રીતે આવતા નથી અને આ લોકોને અમને ખેડૂતોને બહુ નુકસાન આવે છે દૂધ ભરાવવા આવે એમને કે કેવી રીતના કે ફેટ સીધી રીતના અંદર આવતા નથી.